ખેલેટા શહેરમાં ઉત્તરાયણના પવિત્ર પ્રસંગે શહેરની નામાંકિત સેવાભાવી સંસ્થા દ્વારા એનિમલ હેલ્પલાઇનનું આયોજન કરાયું. આજના પવિત્ર એવા ઉત્તરાયણના તહેવાર નિમિત્તે શહેરની નામાંકિત સેવાકીય સંસ્થા ભાદરચોક ગૌસેવા જનસેવા ટ્રસ્ટ દ્વારા વર્ષોથી ગૌસેવા, માનવ સેવા અને પશુ પક્ષીની સેવા પ્રદાન કરી રહ્યું છે. આ વર્ષે આ ટ્રસ્ટ દ્વારા શહેરના બાપુના બાવલા ચોકમાં મકર સંક્રાંતિ પર્વ પર પતંગો દ્વારા પક્ષીઓ ઘવાય કે ઇજાગ્રસ્ત થાય તેની સારવાર માટે સંસ્થા દ્વારા એનિમલ હેલ્પલાઇનના માધ્યમથી ડોક્ટર તેમજ લોકસેવક અને જીવદયા પશુ પક્ષી પ્રેમીના સ્નેહી કાર્યથી આજના દિવસે જાહેર ચોકમાં આ સહારનીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોને અપીલ પણ કરવામાં આવી હતી કે કોઈ પણ જગ્યાએ કોઈ પશુ પક્ષી કે પ્રાણી ઇજાગ્રસ્ત જોવા મળે તો તુરંત જ અમારી હેલ્પલાઇન નંબર 99 7 82 72 33 ફોન કરીને જાણ કરવા વિનંતી કરેલ હતી. તેમજ શક્ય હોય તો પક્ષીને કેમ્પ સ્થળ પર પહોંચાડવાની વિનંતી પણ કરવામાં આવી હતી. આજના ઉત્તરાયણના પાવન પ્રસંગે ઉપલેટા શહેરમાં અમારી શ્રી ભાદરચોક ગૌસેવા જનસેવા ટ્રસ્ટ દ્વારા એનિમલ હેલ્પલાઇન દ્વારા અમારી ડૉક્ટરની ટીમ આજના બાપુના બાવલા ચોકમાં ઘવાયેલા પશુ પક્ષી પ્રાણી માટે સજ્જ આજની ટીમ છે અને અહીં દવાદારોની વ્યવસ્થા છે અને ઘટના સ્થળે અને વિશેષ કોઈનો ફોન આવે તો ઉપલેટા વિસ્તારમાં આ સેવા નિભાવવા અમારી ટીમ આજે સજ્જ છે. તો તમામ પ્રાણીપ્રેમી પશુપ્રેમીઓને વિનંતી કે આજે જે કોઈ બીમાર ઘવાયેલ પશુને આજની તારીખે ઉત્તરાયણના દિવસે બાપુના બાવલા ચોકમાં અમારી ડાઉટી નાખેલ છે ત્યાં પધારવા વિનંતી. વિપુલ ધામેચા, KTV News ગુજરાતી, ઉપલેટા. ઉપલેટામાં આવનારી